હળવદના નવા દેવડિયા ગામે પશુ દવાખાનામાં ભ્રષ્ટાચારની રાવ અધિકારીઓ થયા દોડતા હળવદ તાલુકાના નવા દેવડિયા ગામે લાખો રૂપિયાના ખર્ચે પશુ દવાખાનું નિર્માણ પામ્યું રહ્યું છે જેમાં એસ્ટીમેટ મુજબની કામગીરી થતી ન હોવાથી ગ્રામજનોએ હલકી ગુણવત્તાનું કામ અટકાવ્યું હતું કોન્ટ્રાક્ટર દ્વારા બાંધકામના બીમ ભીમકોલ માડેધ તેમજ લેવલ વગરના બાંધવામાં આવતા અધિકારીઓ દ્વારા સ્થળ ચકાસણી અને પંચરોજ કરી અને હાથ ધરી ક્ષતિઓ દૂર કર્યા પછી જ કામગીરી ચાલુ કરવા સૂચના આપી હતી હળવદના નવા દેવડિયા ગામે બાવીસ લાખ રૂપિયાના ખર્ચે વેટરનીટી હોસ્પિટલનું બાંધકામ ચાલી રહ્યું છે જેમાં બાંધકામ એસ્ટીમેટ મુજબ થતી ન હોવાથી અને અધુરાશો જણાય આવતા ગ્રામજનોએ કામ બંધ કરાવ્યું હતું આ દવાખાનામાં બાંધકામમાં કોઈ પણ કોલમ કે ખૂણા માપ પૂર્ણ હતું જ નહીં જેના કારણે ગ્રામજનો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો હળવદના દેવડિયા ખાતે બનતા આ પશુ દવાખાનામાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર હોવાની ફરિયાદ ઉભી થઈ હતી જેમાં હલકી ગુણવત્તાની સિમેન્ટ માટીવાળી રેતી અને યોગ્ય માપ સાઇઝમાં કોલમ બીમ કે લાઇન થતું ન હોવાથી દેવડિયાના ગ્રામજનો દવાખાને દોડી આવ્યા હતા અને સમગ્ર કામગીરી અટકાવી દેવામાં આવી હતી આ બનાવના પગલે હળવદ બાંધકામ વિભાગના એન્જિનિયર દોડી આવ્યા હતા અને ગ્રામજનોની રજૂઆત અન્વયે બાંધકામની જાતે ચકાસણી હાથ ધરી હતી સાથે બાંધકામનો મલબો એક સ્થળે એકત્ર કરવામાં આવે અને યોગ્ય રીતે કોલમ ઉભા કરી અને મેજર માપ લઈ જે પણ ક્ષતિઓ હતી તેને પૂર્ણ કરી વચ્ચેના ભાગમાં જેટલા મલબો પડેલા છે તે બહાર ફેંકીને યોગ્ય લેવલ સુધી એકદમ ચોખ્ખું બનાવીને પછી કામગીરી કરવા કોન્ટ્રાક્ટરને જણાવ્યું હતું કોઈ પણ કામમાં જરા પણ કચાસ ચાલશે નહીં તેવી કડક સૂચના આપવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે હળવદ તાલુકાના વિવિધ ગામોમાં લાખો રૂપિયાના ખર્ચે પશુ દવાખાનું નિર્માણ થાય છે પરંતુ ખાટલે મોટી ખોટ છે કે અધિકારીઓને સ્થળ ચકાસણી જ કરવી નથી એટલે આવી ભ્રષ્ટાચાર આચરતી એજન્સીઓને મોકળું મેદાન મળી જાય છે ત્યારે આ તો ફક્ત એક જ ગામમાં લોકો જાગૃત થયા છે પરંતુ આખા તાલુકામાં જ્યાં જ્યાં પશુ દવાખાના કે ગ્રામ પંચાયત કચેરીની કામગીરીની તપાસ ગ્રામીણ હાથ ધરે તો હજુ પણ કેટલાય ગ્રામોમાં ભ્રષ્ટાચારની પોલ છતી થાય તેમ છે ત્યારે આવી ભ્રષ્ટાચાર આચરતી એજન્સીઓ પર કાર્યવાહી કરી બ્લેક લિસ્ટ કરવામાં અધિકારીઓને કોઈ લાજ કાઢવી પડે છે નવા દેવાડિયા પશુ દવાખાનાનું બાંધ અત્યારે કામ ગ્રામજનોની હાજરીમાં જોતા જે થોડા ઘણા ફેરફાર હતા એ ચેન્જ કરાવવાનું એને કહ્યું છે ને જે વચ્ચે માટીના ઢગલા હતા એને દૂર કરીને ફરી કામ ચાલુ ના થાય જ્યાં સુધી સરખું ના થાય ત્યાં સુધી ચાલુ કરવાનું કહ્યું નથી એ સાફ કરીને પછી શરૂ કરશું અને ખરેખર આ કામ તમને જે જોયું નજરે એને મેજરમેન્ટના ને એનું બધું બરાબર વ્યવસ્થિત હતું કે શું ફૂલ છે એ ચેન્જ કરવાનું એને કહ્યું તો અમે મેજરમેન્ટમાં ચેન્જ કરવાની તમે વાત કરી